योग स्वास्थ्य અને શારીરિક શિક્ષણ ધોરણ 10 પાઠ 1 એમસીક્યુ ના સવાલ અષ્ટાંગ યોગના અંતરંગ અંગો પ્રશ્ન ક્રમાંક 1 થી 3 ના આ પ્રકરણમાં 3 સવાલ પૂછાશે દરેક સવાલના એક ગુણ રહેશે ધારણા પાઠ 1 પ્રશ્ન 1 ચિત્તને એકાગ્રતા કરવા કેટલા પ્રકારના પ્રદેશ હોય છે એ 5 બી 6 સી 2 ડી 3 ધારણાની મુખ્ય કેટલી રીતો છે એ 2 બી 3 સી 4 અને ડી 5 અંતજગતમાં પ્રવેશી મનને એક જગ્યા ઉપર સ્થિર કરવાનું સાધન એટલે એ ધારણા બી આસન સી ધ્યાન અને ડી સમાધિ પ્રશ્ન 4 શુદ્ધ ચિત્તને ઈષ્ટદેવની મૂર્તિમાં કે ઈષ્ટ પ્રદેશમાં એકાગ્રતા સ્થિર કરવાને શું કહે છે એ ધારણા બી ધ્યાન સી પ્રત્યાહાર ડી સમાધિ પ્રશ્ન 5 મનને એક વિષય ઉપર લાંબા સમય સુધી બાંધી રાખવાની તાલીમને શું કહે છે એ સમાધિ બી ધ્યાન સી નિયમ ડી ધારણા પ્રશ્ન 6 ધારણા માટે કેટલીક ખૂબ જ સુંદર પદ્ધતિઓનું વર્ણન કોણે કર્યું એ સ્વામી આત્માનંદ બી રમણ મહર્ષિ સી મહર્ષિ પતંજલિ ડી સ્વામી નિત્યાનંદ પ્રશ્ન 7 અંતરંગ યોગમાં કયા 3 અંગોનો સમાવેશ થાય છે એ યમ પ્રાણાયામ પ્રત્યાહાર બી આસન પ્રાણાયામ પ્રત્યાહાર સી પ્રાણાયામ ધારણા સમાધિ ડી ધારણા ધ્યાન સમાધિ પ્રશ્ન 8 બહિરંગ યોગમાં કયા 5 અંગોનો સમાવેશ થાય છે એ યમ નિયમ આસન ધારણા પ્રાણાયામ બી યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર સી યમ નિયમ આસન ધારણા સમાધિ ડી યમ નિયમ ધ્યાન પ્રાણાયામ સમાધિ પ્રશ્ન 9 શું કરીને ધારણા કરી શકાય છે એ ધોતી બી ભ્રસ્તી સી નૈતિ ડી ત્રાતક પ્રશ્ન 10 જ્યારે સાધકને માત્ર ધ્યેય સ્વરૂપનું ભાન રહે ત્યારે કઈ સ્થિતિ સર્જાય છે એ ધારણાની બી ધ્યાનની સી પવિત્રતાની ડી સમાધિની પ્રશ્ન 11 અંતરંગ યોગની શરૂઆત કયા અંગથી થાય છે એ ધારણા બી ધ્યાન સી સમાધિ ડી પ્રાણાયામ પ્રશ્ન 12 અંતરંગ યોગનું પ્રથમ અંગ કયું છે એ સમાધિ બી ધારણા સી યમ ડી ધ્યાન પ્રશ્ન 13 મહર્ષિ પતંજલિએ યોગના 8 અંગોની ચર્ચા કયા ગ્રંથમાં કરી છે એ યોગ દર્શન બી હઠયોગ સી રામાયણ ડી મહાભારત પ્રશ્ન 14 ધારણા અષ્ટાંગ યોગનું કયું અંગ છે એ 4 બી 5 સી 6 ડી 7 પ્રશ્ન 15 વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રગતિ કરવા માટે કઈ બાબતનો ફાળો આપે છે એ ચંચળતા બી શાંત સ્વભાવ સી એકાગ્રતા ડી પ્રફુલ્લિતતા
પ્રશ્ન 16. નિયમિત રીતે ધારણા કરવાથી ચિત્તની વૃત્તિઓનું શું થાય છે? એ બંધન, બી નિરોગી, સી નિરોધ, ડી નિષેધ. પ્રશ્ન 17. ધારણા શબ્દનો સાચો અર્થ શું થાય છે? એ ચારિત્ર, બી પ્રામાણિકતા, સી બ્રહ્મચાર્ય, ડી એકાગ્રતા. પ્રશ્ન 18. ધારણાની વ્યાખ્યા કોણે આપી? એ દયાનંદ સરસ્વતી, બી મહર્ષિ પતંજલિએ, સી સ્વામી વિવેકાનંદ, ડી મહાત્મા ગાંધી. પ્રશ્ન 19. ધારણાની વ્યાખ્યા કયા ગ્રંથમાં આપવામાં આવી છે? એ રામાયણમાં, બી યોગ દર્શનમાં, સી મુદ્રાસનમાં, ડી મહાભારતમાં. પ્રશ્ન 20. ધારણાના વિષય કેટલા છે? એ 4, બી 5, સી 6, ડી 7. પ્રશ્ન 21. યોગ્ય રીતે કરવામાં આવેલી ધારણાના આધારે શું પ્રાપ્ત થાય છે? એ યમ અને નિયમ, બી નિયમ અને આસન, સી આસન અને પ્રાણાયામ, ડી ધ્યાન અને સમાધિ. પ્રશ્ન 22. નિયમિત ધારણા કરવાથી કઈ લાગણીઓ દૂર થાય છે? એ હકારાત્મક, બી નકારાત્મક, સી પ્રતિકારાત્મક, ડી અધિકારાત્મક. પ્રશ્ન 23. નિયમિત ધારણા કરવાથી સામાં પરિવર્તન આવે છે? એ ચારિત્રમાં, બીજું શૌચમાં, સી સ્મૃતિમાં, ડી બ્રહ્મચર્યમાં. પ્રશ્ન 24. ધારણાથી સાધકને કયા પ્રકારનું મનોબળ પ્રાપ્ત કરે છે? એ ચંચળતા, બી દ્રઢ, સી નિયમિતતા, ડી અનિયમિતતા. પ્રશ્ન 25. અંતરંગ યોગના અભ્યાસને શું કહેવામાં આવે છે? એ કર્મયોગ, બી ભાગ્યયોગ, સી રાજયોગ, ડી ભક્તિયોગ.